जय समरण विद्यार्थी मित्रों, आपणे हेलो आल्केन अने हेलो एरिन संयोजनो छे ए चेप्टरमां आपणे हेलो आल्केननी बनावट पूरी टूंकमां आल्कोहोलमांथी पूरी कर्या बाद हजी आपणे हेलो आल्केननी अलग अलग बनावटोनी चर्चा करीए। हेलो आल्केन संयोजनोनी बनावट आजनो आपणो टॉपिक छे। एमां गया टॉपिकनी गया लेक्चरनी अंदर पण आपणे हेलो आल्केन संयोजनो छे ए बनाव्या हता, पण शेमांथी बनाव्या हता? तो के भाई आल्कोहोलमांथी बनाव्या हता। सौथी पहेला मैं आल्कोहोलनी फॉस्फरस पेन्टाक्लोराइड साथे प्रक्रिया करावी, त्यारबाद थायोनिल क्लोराइड, पछी फॉस्फरस ट्राई हेलाइड साथे प्रक्रिया करावी, त्यारबाद निर्जल झिंक क्लोराइडनी हाजरीमां आल्कोहोलनी હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવી, એની આપણે વિગતે ચર્ચા કરી, લ્યુકાસ કસોટી, આ બધા મુદ્દાઓની ચર્ચા કરી। ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ। આજે જે આપણે ભણવાના છીએ આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ જોવાના છીએ। આલ્કેનમાંથી આલ્કેનમાં કઈ રીતે, તો આપણે ધોરણ 11માં પણ ભણી ગયા છીએ કે આલ્કોહોલ આલ્કેન સંયોજનો છે ને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરો, એટલે કે હેલોજિનેશન ટૂંકમાં, બરાબર। આલ્કેનનું હેલોજિનેશન પણ આ પ્રશ્ન પૂછી શકાય આ રીતે કે આલ્કેનનું હેલોજિનેશન સમજાવો, આલ્કેનનું હેલોજિનેશન એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય। તો આલ્કેન સંયોજનોની પારજાંબલી પ્રકાશની હાજરીમાં, પારજાંબલી પ્રકાશ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર, સામાન્ય તાપમાને તમે ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરાવો, અથવા ડાયક્લોરિન ન હોય તો 400 કેલ્વિન તાપમાને તમે ડાયબ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો, તો મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય અહીંયા। મુક્તમૂલક એટલે શું? આપણને ખબર છે કે સહસંયોજક બંધનું સમવિભાજન થઈ અને આપણને મુક્તમૂલકો પ્રાપ્ત થાય છે, તો આ મુક્તમૂલક દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર, એટલા માટે તેને મુક્તમૂલકીય વિસ્થાપન પ્રક્રિયા ક્રિયાવિધિ પણ આપણે કહીશું। અહીં ક્લોરિનેશન અને બ્રોમિનેશન બે થઈને અહીં આપણને સમઘટકોનું મિશ્રણ મળે છે, બરાબર, અથવા પોલીહેલો આલ્કેન સંયોજનનું મિશ્રણ પ્રાપ્ત થાય છે, જે નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, ટૂંકમાં અલગ અલગ નિપજ બને એટલે પ્રમાણ ઓછું હોય છે, એટલા માટે આ પ્રક્રિયાનું એટલું બધું મહત્ત્વ નથી, છતાં આપણે જોઈએ। ચલો સૌથી પહેલાં તો મિથેનનું કરાવું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરી, એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરી ક્લોરિનેશન થાય, ક્લોરિનમાંથી મુક્તમૂલક છૂટો પડે અહીંથી, તો કે હા આ મુક્તમૂલક છૂટો પડી અને તે શું કરશે, તો કે મિથેનના એક હાઇડ્રોજનનું અહીંથી વિસ્થાપન કરશે અને ત્યાં પોતે જોડાશે, એટલે શું થશે, તો કે CH3Cl અને વત્તા અહીંથી હાઇડ્રોજન અને ક્લોરિન, એટલે શું થયું, તો કે HCl આપણે આવી રીતે લખીએ। ચલો મિથેન પછી ઇથેન હોય તો શું કરીએ આપણે, ઇથેન હોય તો અહીંયા જુઓ CH3 ક્લોરિન ડાયક્લોરિન અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરી, જો ક્લોરિન લ્યો ને તો ઓરડાના તાપમાને જ પ્રક્રિયા થશે, પણ જો બ્રોમિન લેવામાં આવે તો તાપમાન વધારવું પડશે, 400 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે, ઓકે। એટલે અહીંયા એક જ વસ્તુ, આલ્કેનનું હેલોજિનેશન કરીએ છીએ આપણે સૂર્યપ્રકાશની હાજરી, ઓકે। ચલો ઇથેન છે, તો ઇથેનમાંથી પણ એક હાઇડ્રોજન અહીંથી ક્લોરિન મુક્તમૂલક છૂટા પડશે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન મુક્તમૂલક દ્વારા થશે, એટલે મને પ્રોડક્ટ શું મળશે, તો કે CH3 CH2 Cl અને HCl, ઓકે। હવે ઇથેન સુધી તો કોઈ પ્રશ્ન નહોતો, અહીંયા સમઘટકો મળતા નહોતા, હવે જો હું અહીંયા મિથેન પછી આ ઇથેન છે, તો અહીંયા મને શું પ્રાપ્ત થયું, ક્લોરો ઇથેન, બરાબર। જો હું પ્રોપેન લઉં તો CH3 CH2 CH3 Cl2, તો અહીં બે જગ્યાએથી હાઇડ્રોજન દૂર થઈ શકે, બીજા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થઈ શકે, અહીંથી હાઇડ્રોજન, એટલે અહીંયા મને બે નિપજ મળે,
बराबर अहीं मुक्तमूलक बे जगह हुमलो करी शके, आ कार्बन पर हुमलो करे बराबर पहला कार्बन पर, तो मने निपज शू मळे तो के भाई सी एच थ्री सी एच टू सी एच टू सी एल। अने जो बीजा कार्बन पर हुमलो करे तो मने निपज शू मळे मने तो के सी एच थ्री सी एच थ्री सी एल। એટલે વન ક્લોરોપ્રોપેન અને શું મળે ટુ ક્લોરોપ્રોપેન મળે, તો આ બે સમઘટકો મળ્યા કહેવાય ટુ ક્લોરોપ્રોપેન। એટલે અહીંયા આપણને મુખ્ય નિપજનું પ્રમાણ છે એ કેવું મળે છે, ઓછું પ્રાપ્ત થાય છે બરાબર, 45% આપણને અહીંયા વન ક્લોરોપ્રોપેન મળે છે અને 55% છે આપણને ટુ ક્લોરોપ્રોપેન પ્રાપ્ત થાય છે બરાબર। આ તમારી જાણકારી માટે, પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી। તો અહીંયા આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવવો બહુ ઈઝી છે, પણ મૂળ પ્રશ્ન શું છે, મૂળ પ્રોબ્લેમ કે નિપજનું પ્રમાણ કેવું મળે છે આપણને અહીંયા ઓછું મળે છે બરાબર, નિપજનું પ્રમાણ ઓછું મળે છે કારણ કે અહીંયા સમઘટકો છે ને એટલા માટે બે નિપજ એટલે એનું પ્રમાણ ઓછું મળે। ચાલો આની જગ્યાએ બ્યુટેન હોત તો બ્યુટેનમાં આપણે ટ્રાય કરીએ બરોબર, એક એટલે આપણને વધુ આઈડિયા આવે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી। ચાલો બ્યુટેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ડાયક્લોરિન સાથે પ્રક્રિયા થાય, સૂર્યપ્રકાશ એટલે પારજમલી કિરણોની હાજરીમાં, યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણ એની હાજરીમાં। ચાલો અહીંયા પણ એ જ વસ્તુ થશે, પહેલા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપર બે સમઘટકો મને મળશે, વન ક્લોરોબ્યુટેન અને ટુ ક્લોરોબ્યુટેન છે મને પ્રાપ્ત થશે। વન ક્લોરોબ્યુટેન થયું અને બીજી પ્રોડક્ટ શું મળશે મને, ટુ ક્લોરોબ્યુટેન। વન ક્લોરોબ્યુટેન ને શું મળે છે, ટુ ક્લોરોબ્યુટેન। તો અહીંયા બેનું પ્રમાણ છે અલગ અલગ જોવા મળે છે, અહીંયા વન ક્લોરોબ્યુટેન છે આપણને માત્ર 28% મળે છે, જ્યારે ટુ ક્લોરોબ્યુટેન છે એ 72% મળે છે બરોબર। એટલે અહીંયા જ્યારે આલ્કેનનું ક્લોરિનેશન તમે કરો છો તો અહીંયા આપણને જુદા જુદા સમઘટકોનું શું મળે છે, મિશ્રણ। એટલા માટે આ પદ્ધતિ એટલા બધા એટલી આપણા માટે અગત્યની નથી, પણ આપણને ખબર હોવી જોઈએ। અને એક વસ્તુ, હેલોજિનેશન કરવું હોય તો સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, ઓકે। એક એક્ઝામ્પલ દ્વારા એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, સાયક્લોપેન્ટેન બરોબર, આલ્કેન જ થયો, ચક્રીય આલ્કેન। સાયક્લોપેન્ટેન છે એની ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થાય, આ બે પ્રક્રિયા દરમિયાન HCl મુક્ત થશે, ઓકે। પણ એક પરિસ્થિતિમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરી છે ને એકમાં અંધારું છે, અંધારું હોય તો પ્રક્રિયા થતી નથી, પ્રક્રિયા થતી નથી। એટલે એનો અર્થ એવો, સૂર્યપ્રકાશની હાજરીમાં જ આવું શા માટે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ ક્લોરિન મુક્ત મૂલક બને, એની ગેરહાજરીમાં ક્લોરિન મુક્ત મૂલક બનતા નથી। અને અહીંયા મને શું નિપજ મળશે તો તમે જોઈ શકો, કંઈથી એક હાઇડ્રોજન દૂર થઈને ત્યાં શું જોડાઈ જશે, ક્લોરિન જોડાઈ જશે। એટલે શું પ્રાપ્ત થયું મને, તો કે મોનો ક્લોરો સાયક્લો પેન્ટેન, ક્લોરો મોનો શા માટે વાપર્યું, તો કે એક છે એટલે નો વાપરો તો ચાલે, ક્લોરો સાયક્લોપેન્ટેન। તો અહીંયા સૂર્યપ્રકાશનું કેટલું મહત્ત્વ છે પ્રક્રિયામાં એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ। તો આ આપણે જે ભણ્યા એ આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ, એટલે ટૂંકમાં આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ અને આપણને હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે। પણ આ ખાસ યાદ રાખજો, અને તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 10.5 નંબરનો જે પ્રશ્ન છે બરાબર, એ આજે મેં તમને સાયક્લોપેન્ટેનવાળું ઉદાહરણ કરાવ્યું એ છે, એ ધ્યાન રાખવું અહીંયા, ઓકે। ચાલો તો આલ્કેનમાંથી પૈતા પછી, આલ્કેનમાંથી આપણે હેલો આલ્કેનની બનાવટ પૂરી કર્યા બાદ હવે આપણે આલ્કેન સંયોજનો છે તેમાંથી હેલો આલ્કેનની બનાવટ જોઈએ। આલ્કીન
संयोजनोमांथी हेलो अल्केन संयोजनोनी अग्यारमा धोरणमां आपणे जे भणी गया छे के अल्किन संयोजनोना रासायणिक गुणधर्मो अहींया थोड़ुंक आपणे विगते जोईए तो अल्किनमांथी हेलो अल्केन बनाववुं होय तो बहु ज ईजी छे। अल्किननी हाइड्रोजन हेलाइड साथे प्रक्रिया करो। अल्किन संयोजनोनी हाइड्रोजन हेलाइड साथे प्रक्रिया करता अल्किन संयोजनोनी हाइड्रोजन हेलाइड साथे प्रक्रिया करता मार्कोव निकोव नियम प्रमाणे अनुवर्ती हेलो अल्केन प्राप्त थाई छे। एटले टूंकमां अहींया अल्केनमांथी हेलो अल्केन बनवू ए क्या नियम ने अनुसरे छे? मार्कोनिकोव। आपणे धोरण 11 नी अंदर बे नियमोनी विगते चर्चा करी, मार्कोनिकोव अने प्रतिमार्कोनिकोव, बराबर। मार्कोनिकोवनो नियम शुं कहे छे के द्विबंधमां जे कार्बन उपर ओछा हाइड्रोजन होय त्यां केन्द्रानुरागी प्रक्रिया जोड़ाय, एटले के ऋण आयन जोड़ातो होय छे, एवुं आपणे भण्या हता। ओके, चलो एमने डायरेक्ट एक सैम्पल प्रक्रिया लईए आपणे, એટલે આપણે સારી રીતે સમજી શકીએ। ચાલો અહીંયા જુઓ, દ્વિબંધ ધરાવે છે એટલે આલ્કીન છે, અને હાઇડ્રોજન હેલાઇડ એટલે શું થયું? એચ એક્સ પ્રક્રિયા થાય। એટલે આ ખરેખર તો કઈ પ્રક્રિયા છે? યોગશીલ પ્રક્રિયા છે। કેમ? દ્વિબંધ તૂટશે, દ્વિબંધમાં બે બંધ, એક સિગ્મા અને એક પાઈ, કયો બંધ તૂટશે? પાઈ બંધ તૂટશે, અને બે કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડે, એટલે બંને કાર્બન ઉપર એક એક શું ઉમેરાવાનું છે? એક કાર્બન ઉપર હાઇડ્રોજન ને એક કાર્બન ઉપર હેલોજન, અને મને શું પ્રાપ્ત થાય છે? હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે, બરાબર। આવી રીતે હું અહીંયા દર્શાવી શકું, એને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, બરાબર। ફોર એક્ઝામ્પલ, અસંમિત આલ્કિન લઈશું, સંમિત નહીં, બરાબર। ચલો પ્રોપિન લઈએ, તો CH3CH દ્વિબંધ CH2, આની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય, એટલે હાઇડ્રોજન હેલાઇડ થયો, તો કે આ ચલો અહીંયા એક કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરાશે ને એક કાર્બન ઉપર હેલોજન, તો ક્યાં હાઇડ્રોજન ઉમેરાય વધુ પ્રમાણમાં? તો કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય એ કાર્બન ઉપર ઋણ આયન જોડાય, એટલે અહીંયા જોડાશે હેલોજન। હાઇડ્રોજન ક્યાં જોડાશે? તો કે આ કાર્બન ઉપર, એટલે મુખ્ય નિપજ મારી કઈ થઈ અહીંયા? તો કે અહીંયા આમ થયું, તો કે CH3 CH3, કેમ CH2 હતું ને, એ કેમ CH3? કારણ કે એક હાઇડ્રોજન ઉમેરાનું દ્વિબંધ તૂટી ગયો, શું મળ્યું મને? 2-iodopropane, આ મુખ્ય નિપજ થઈ। ગૌણ નિપજ પણ મળે, ગૌણ નિપજ શું મળશે? પણ ઓછા પ્રમાણમાં, કે આયોડીન એ છેડા ઉપર જોડાય, એ નિપજ કેવી થશે? ગૌણ નિપજ। તો જ્યારે જ્યારે આપણે આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેન બનાવતા હોય તો મુખ્ય નિપજ કોના અનુસાર આવશે? તો કે માર્કોનિકોવના નિયમ અનુસાર આપણને મુખ્ય નિપજ છે તે પ્રાપ્ત થાય છે, બરાબર। પ્રોપ 1-ઇનની જગ્યાએ બ્યુટ 1-ઇન હોય તો આપણને ખબર પડવી જોઈએ। ચલો બ્યુટ 1-ઇન હોય તો કઈ રીતે આવશે? અહીંયા જુઓ, આ તો પ્રોપ 1-ઇન છે। ચલો આવી રીતે એક બીજું ઉદાહરણ લઈએ આપણે, CH3 CH2 CH, દ્વિબંધ CH2, બ્યુટ 1-ઇન। ચલો એની હાઇડ્રોજન આયોડાઇડ સાથે હું પ્રક્રિયા કરાવું, ચલો મને શું પ્રાપ્ત થશે? અહીંયા મુખ્ય નિપજ કઈ થશે? તો કે ભાઈ માર્કોનિકોવના નિયમ મુજબ જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં કોણ જોડાશે? આયોડિન જોડાશે। ઓકે, એટલે મને શું પ્રાપ્ત થશે? અહીંયા જુઓ, તો કે CH3 CH2 CH આઈ
અહીંયા શું આવશે સી એચ થ્રી, શું મળશે ટુ આયોડો બ્યુટેન. આ કેવી નિપજ થઈ? મુખ્ય નિપજ થઈ. ચલો ગૌણ નિપજ કઈ થશે અહીંયા? તો કે ભાઈ વન આયોડો બ્યુટેન છે એ નિપજ કેવી થશે? ગૌણ. બરોબર, આ મુખ્ય નિપજ થઈ. એક જ વસ્તુ કે આલ્કિનની જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે નિપજ કોના અનુસાર મળશે આપણને? માર્કોનિકોવના નિયમ અનુસાર મુખ્ય નિપજ આપણને પ્રાપ્ત. મુખ્ય નિપજ કોને કહેવાય? જેનું પ્રમાણ વધારે હોય કેવી નિપજ કહેવાય? મુખ્ય. અહીંયા શું હતું? તો કે ટુ આયોડો પ્રોપેન મુખ્ય નિપજ હતી. ઓકે, તો અહીંયા પણ મળે તો ખરી જ આપણને, બરાબર, વન આયોડો, પણ એનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. તેનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. તો આ આપણે બે સંયોજનોમાંથી આપણે પૂરી કરી બનાવટ. શેમાંથી પૂરી કરી? તો કે ભાઈ આલ્કેનમાંથી અને આલ્કિન સંયોજનમાંથી. હજી આલ્કિન સંયોજનમાંથી હજી એક રીતે આપણે હેલો આલ્કેન બનાવી શકીએ છીએ. બરાબર, એની આપણે ચર્ચા કરીએ. હવે આલ્કિન સંયોજનો છે એમાંથી બીજી બનાવટ, તો આલ્કિનમાં આગળના આપણે પ્રક્રિયા જોઈએ એમાં આલ્કિનમાં હાઇડ્રોજન હેલાઇડનું આપણે ઉમેરણ કરતા હતા. હવે આલ્કિન સંયોજનોની ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરાવતા. ડાયહેલોજન, ઓલામાં હાઇડ્રોજન હેલાઇડ હતું, આગળની પ્રક્રિયા આપણે જોઈએ એમાં. અહીંયા આલ્કિનમાં ડાયહેલોજનનું ઉમેરણ છે. ખાસ યાદ રાખશું, ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે આપણા માટે. બરાબર, કે આલ્કિન સંયોજનોની કાર્બન ટેટ્રા ક્લોરાઇડ માં ઓગાળેલા ડાયબ્રોમિન સાથે પ્રક્રિયા કરતા અથવા પ્રક્રિયા કરાવતા વિસિનલ ડાયહેલાઇડ મળે છે. વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે જે એ બાજુબાજુના કાર્બન ઉપર હેલોજન જોડાયેલા હોય તો આપણે એને શું કહીએ છીએ? વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ પ્રાપ્ત થાય છે. તો વિસિનલ ડાયહેલાઇડ કઈ રીતે મળે? તો કે આલ્કિન સંયોજનની કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર ઓગાળેલું અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવણ બનાવેલું હોય. બરાબર, ઉદાહરણ તરીકે આપણે લઈએ, અહીંયા જો ઇથિન લઉં, ઇથિન લીધું મેં, CH2 દ્વિબંધ CH2. ઇથિનની બ્રોમિન પણ શેમાં બનાવેલું દ્રાવણ છે? CCl4, એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર, અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડને આપણે ટેટ્રાક્લોરોમિથેન પણ કહીએ છીએ. એમાં પ્રક્રિયા થાય એટલે શું થશે? દ્વિબંધ તૂટશે અને બંને કાર્બન ઉપર એક એક શું ઉમેરાશે? હેલોજન. તો અહીંયા આલ્કિનમાંથી મને શું પ્રાપ્ત થઈ ગયું? વિસિનલ ડાય હેલાઇડ પ્રાપ્ત થાય છે. ઝેમિનલ હોય તો એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડે. તો તમને વિસિનલ ડાયહેલાઇડની બનાવટ પૂછી હોય તો તમને આવડવી જોઈએ કે વિસિનલ ડાયહેલાઇડ છે તે કઈ રીતે આપણે બનાવીએ છીએ. ઓકે, તો હવે આ પ્રક્રિયાનો બીજે ક્યાં ઉપયોગ થાય? તો કે ભાઈ આ પ્રક્રિયા છે ને એ પ્રયોગશાળાની અંદર આપણને ખૂબ જ ઉપયોગી છે. ખાસ નોંધ અહીંયા યાદ રાખજો કે પ્રયોગશાળામાં આલ્કિન સંયોજનોની પરખ કરવા માટે ઉપયોગી છે. કેમ? એવું શું થાય છે ભાઈ કે જ્યારે બ્રોમિન જળ છે ને ભાઈ, બરોબર, Br2, એનો રંગ છે ને લાલાશ પડતો કદ થયો હોય. ખાસ યાદ રાખશો અહીંયા, લાલાશ પડતો કદ થઈ.
लालाश पड़तो कथ्थाई रंग छे बराबर ज्यारे एने आल्किनमां नाखवामां आवे एटले ब्रोमीन वच्चेनो बंध तूटे अने तेनो लालाश पड़तो कथ्थाई रंग दूर थई जाय एटले जो आल्किन संयोजन छे के नहीं चेक करवुं होय तो शुं करवानुं तो के ब्रोमीननुं कार्बन टेट्राक्लोराइडमां बनावेलुं द्रावण छे ए नमूनामां तमे उमेरो અને જો બ્રોમિનનો કથ્થાઈ રંગ દૂર થઈ જાય તો આપણે માનવાનું કે ભાઈ આલ્કિન સંયોજનો હાજર છે અહીંયા બરાબર એટલે કે દ્રિબંધની હાજરી છે એવું સાબિત થાય છે ઓકે તો આ બાબત આપણા માટે ખૂબ જ અગત્યની છે તો આ હતી આલ્કિનમાંથી બીજી બનાવટ બે બનાવટ આલ્કિનમાંથી જો આલ્કિનમાંથી બનાવવા માટે બે રીતે બનાવી શકાય એક તો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો અને બીજી કોની સાથે પ્રક્રિયા કરાવો તમે તો કે બીજી ડાયરેક્ટ તમે ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરાવો બરાબર તો બેમાં નિપજ તમને અલગ અલગ પ્રાપ્ત થાય છે હાઇડ્રોજન હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો માર્કોનિકોવના નિયમ મુજબ આપણને નિપજ મળે છે અને જો ડાયહેલોજનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવણ બનાવેલું હોય તો આપણને નિપજ છે જે વિસિનલ ડાયહેલેટ પ્રાપ્ત થાય છે તો આજે આપણે એટલે સુધી અટકીએ છીએ બરાબર અને આવતા ક્લાસમાં આપણે હજી હેલો આલ્કેન સંયોજનોની અલગ અલગ બનાવટો છે તેની બધાની આપણે ચર્ચા કરીશું અને આપણે આગળ વધશું ઓકે.